કોરોના વાયરસની અસરના સંદર્ભે ભરૂચ જિલ્લાની અંદર પણ આ કલમ એકસો ચુમ્માલીસ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ તેતાલીસ હેઠળ પ્રતિબંધાત્મક હુકમોનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે મોડી રાત્રે આ પ્રતિબંધાત્મક હુકમ જે છે એના અનુસંધાને ખાસ કરીને સભા સરઘસ સંમેલનો લોકમેળા એના પર પ્રતિબંધ છે અને પાંચથી વધારે વ્યક્તિઓ જે છે એ ભેગા ન મળી શકે એના માટેની પણ પરવાનગી સિવાય એ મળી શકતા નથી મોલ છે મલ્ટિપ્લેક્ષ છે સિનેમા છે ક્લબ હાઉસ છે લગ્ન હોલ છે પાર્ટી પ્લોટ છે ઓડિટોરિયમ છે સ્વિમિંગ પુલ છે ડાન્સ ક્લાસીસ જે છે એના પણ પ્રતિબંધ છે આપ શું જાણવો છે તે રીતે અગાઉ પણ આ એડવાઇઝરી સંદર્ભે સૂચનાઓ જે તે વખતે આપવામાં આવેલી હતી પણ આ જાહેરનામા દ્વારા પણ એ બધું પ્રતિબંધાત્મક થાય છે આવશ્યક ચીજ વસ્તુઓ અને દવાઓ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવે છે જ્યાં ગ્રોસરીઝ મળે છે અને જ્યાં આવશ્યક ચીજ વસ્તુઓ ખાસ કરીને અને દવાઓ જે છે એ દવાઓ માટે ને દુકાનો જે છે ખુલ્લી રહેશે બીજી મહત્ત્વની વાત એ છે કે સાવચેતીના ભાગ રીતે અત્યારે જિલ્લામાં તમામ મામલતદાર કચેરીઓની અંદર જે જનસેવા કેન્દ્ર ચાલે છે એ જનસેવા કેન્દ્રના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર વીસ સુધી બંધ કરવામાં આવ્યા છે ઓનલાઈન એપ્લિકેશન લોકો કરી શકે છે પણ કોઈ પણ જનસેવા કેન્દ્રમાં આજે એકત્રીસ ત્રણ બે હજાર વીસ સુધી કોઈ જઈ શકશે નહીં અને એ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે એની સાથે સાથે ખાસ કરીને વર્ક જે છે ખાસ કરીને કચેરીમાં જે લોકો આવે છે એ કચેરીમાં પણ અનિવાર્ય સંજોગો સિવાય કોઈ ઇમ્પોર્ટન્ટ કે અર્જન્ટ વર્ક હોય તેના સિવાય કચેરીમાં ન આવવા માટે પણ હું કરું છું અનુરોધ કરું છું કેમ કે ભીડભાડ થાય અને એ સંજોગોની અંદર નવા પ્રશ્નો ન ઉદભવે આના માટેની આ એક એડવાઇઝરી છે એના માટેની આ એક સૂચના છે માસ્ક જે છે એ સરકારશ્રી જે ભાવ નક્કી કર્યા છે તે મુજબ જ માસ્ક વેચાય અને એને ભાવ છે તે જ લેવાય અને જો એનાથી વધારે ભાવ લેવાતો હશે તો અમે એની સામે પગલાં લઈશું કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે દરેક નાગરિકને જરૂરિયાત મુજબ માસ્કનો યુઝ જે છે એ દરેકે દરેક લોકોએ કરવાનો રહેતો નથી જે લોકો દર્દી જે છે એ લોકોએ જ ખાસ કરીને એની સારવાર કરનારા લોકોએ માસ્ક પહેરવાનું રહે છે એટલે અનનેસેસરી લોકો જે છે એ માસ્ક ખરીદવાનું બજારમાં પેલું કરી અને એની અનનેસરી એક હેવોક કે પેનિક ન પેદા કરી એના માટેની પણ અપીલ કરું છું સાથે સાથે ખાસ કરીને આપણો કોસ્ટલ એરિયા છે ભરૂચનો તો કોસ્ટલ એરિયાની અંદર ખાસ કરીને જેટી છે તો જેટીમાં પણ ક્વોરન્ટાઇન માટેની વ્યવસ્થા ઓલરેડી અમે કરી છે કોઈ વ્યક્તિ ધારો કે આવે છે તો કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને એની વિગતો મળે છે અને એના દ્વારા એ વ્યક્તિનું ક્વોરન્ટાઇન અને એ વ્યક્તિની તપાસ અને એ વ્યક્તિની ચકાસણી જે છે અમારા દ્વારા કરવામાં આવે છે અને એના માટે પણ જે તે જેટી પર ખાસ કરીને અમે ડાકટર્સને ઉપલબ્ધ કરાવ્યા છે અને સંબંધિત પ્રાંત ઓફિસર્સ અને મામલદારશ્રીઓને પણ આ અંગેની સૂચનાઓ આપવામાં આવી છે બીજો એક આપણા થઈ કેવામાં ડૂઝ અને ડોન્ટ્સ છે એનો ખાસ કરીને લોકો ઉપયોગ કરે એમણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એની જે ગાઈડલાઇન જે અમે આપી છે એ મુજબ ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારમાં ન જવું જોઈએ ગમે ત્યાં થૂંકવું ન જોઈએ હેન્ડસેક જે છે ખાસ કરીને ન કરતાં નમસ્તે કરીને અભિવાદન કરવું જોઈએ અને એ સિવાયની જુદી જુદી જે સૂચનાઓ અમે આગળ આપી છે તે મુજબની આ એ સૂચનાઓ જે છે એ રહેશે બાકી જે હાલના તબક્કે જિલ્લાની પરિસ્થિતિ આપને બતાવો તો આઇસોલેશનની સુવિધા જે છે એ અડસઠ બેડની આપણી પાસે સરકારી સુવિધા છે અને સરકારી અને પ્રાઇવેટ ટોટલ થઈને સિક્સ્ટી એઇટ બેડની સુવિધા ઓલરેડી અમે કરેલી છે ક્વોરન્ટાઇન ફેસિલિટીઝની અંદર ચાર ચારસો પંચાવન બેડ હતી પણ એ સાથે વધારાના સો બેડની વ્યવસ્થા પણ અમારી પાસે ઉપલબ્ધ છે એવા કોઈ અનિવાર્ય સંજોગો ઊભા થાય અને ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં વધારો કરવાનું થાય તો એ અંગેની પણ પૂરતી સુવિધા અમે ઉપલબ્ધ કરી દીધી છે હાલ સુધીમાં આપણા જિલ્લાની અંદર કુલ એકસોને એકાણું પેસેન્જર્સ આવ્યા છે અને એ એકસો એકાણું પેસેન્જરમાંથી એ અંડર ઓબ્ઝર્વેશન જે છે વન થર્ટી ટુ અત્યારે છે બાકીનાને એકચ્યુઅલી મુક્ત કરવામાં આવ્યા છે અને આઇસોલેશન વોર્ડની અંદર આજે ચાર જેટલા દર્દીઓ જે છે એ ચાર દર્દીઓ ગયા પછી પણ કોઈનો પોઝિટિવ ટેસ્ટ નથી મતલબ જિલ્લામાં અત્યાર સુધી કોઈ પોઝિટિવ કેસ નથી અગેઇન હું જિલ્લાના તમામ નાગરિકોને એક અપીલ કરું છું કે આ ગભરાવાની કોઈ જરૂર નથી પેનિક કરવાની પણ કોઈ જરૂર નથી પણ ખાસ કરીને આપણા ડૂઝ અને ડોન્ટ જે છે એનો અમલ કરીએ અને કલમ એકસો ચુમ્માલીસનું જે જાહેરનામું છે અને ગુજરાત પોલીસ સાહેકની કલમ તેતાલીસ એપેન્ડેમિક અંગેનું જે જાહેરનામું મેં પ્રસિદ્ધ કર્યું છે એ જાહેરનામું ચુસ્ત રીતે અમલ થાય એના માટે લોકો પણ સહયોગ કરે વેપારીઓ પણ સહયોગ કરે અને ઔદ્યોગિક ગૃહો પણ આ અંગેનો સહયોગ કરે સહયોગ કરે એવી અપેક્ષા આપ સૌની પાસે રાખો છો